વલસાડમાં વરસાદથી ઓરંગા નદી બેકાંઠ વહી રહી છે. ઓરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ઘૂસ્યા છે. વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કાશ્મીરનગરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. તંત્ર અને પોલીસે લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. ફાયર વિભાગની ટીમ પણ લોકોની મદદે આવી હતી. 150થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ગટરોજથી જ મેઘમહેર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં ગટરોજથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે ગટરોજ મોડી રાતથી વરસેલા વરસાદના કારણે વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. જે વલસાડની ઓરંગા નદી છે તે બે કાંઠે વહેતાની સાથે જ જે વલસાડની ઓરંગા નદીનું પાણી છે તે કાશ્મીરનગર વિસ્તારમાં ઘૂસી ગયું છે, જેને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ થયું છે. વહીવટીતંત્ર દ્વારા જે કાશ્મીરનગર વિસ્તારમાં રહેતા જે લોકો છે તેઓને સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કારણ કે જે રીતે ઓરંગા નદીનું સ્તર જે સતત વધી રહ્યું છે તેને લઈને વહીવટીતંત્ર દ્વારા જે કાશ્મીરનગર વિસ્તારમાં રહેતા લોકો છે તેઓને સ્થળાંતર કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. વલસાડ ફાયરની ટીમ તથા વલસાડ પોલીસની ટીમ જે તે કાશ્મીરનગર વિસ્તારમાં પહોંચી ગઈ છે અને જે અહીં આગળ રહેતા જે લોકો છે તેઓને સ્થળાંતર કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મોડી રાત્રેના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યાના વરસાદની જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 4.33 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ, પારડીમાં 5.40 ઇંચ, કપરાણામાં 5.83 ઇંચ, ઉમરગામમાં 1.33 ઇંચ, ત્યાં વાપીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને લઈને જે નદીઓ છે તે નદીઓ બે કાંઠે વહી રહી છે. જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને હજી ઓરંગા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વલસાડનું વહીવટીતંત્ર એલર્ટ છે. જે વહેલી સવારથી જે વહીવટીતંત્રના જે લોકો છે તેઓ અહીંના જે લોકો છે તેઓને સૂચનો કરવામાં આવી રહ્યા છે. અહીંના લોકોને સ્થળાંતર કરવા માટે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી રહી છે અને જે રીતે અહીંના લોકો છે તે હવે ધીરે ધીરે સ્થળાંતર કરી રહ્યા છે. કારણ કે જે રીતે ઓરંગા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, વલસાડ મામલતદાર તથા વલસાડના નગરપાલિકાના સીઓ છે તેઓ પણ સ્તર પર પહોંચી ગયા છે અને જે તમામ લોકો છે તેઓને અપીલ કરી રહ્યા છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.